હેલો ગુજરાતી પકવાનમાં માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ સુરતી લોચો તો ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવો તે જોઈશું સાથે જ તેની સાથે સૌ થતી ગ્રીન ચટણી બનાવીશું તો ચાલો ટેસ્ટી સુરતી લોચાની રેસિપી જોઈ લઈએ રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો સુરતી લોચો બનાવવા માટે મેં અહીં દોઢ કપ જેટલી ચના ની લીધી છે સાથે જ આપણે તેમાં બે થી ત્રણ ચમચી જેટલી અડદની દાળ લઈશું હવે આપણે દાળને બે થી ત્રણ વખત સારી રીતે પાણીથી ધોઈ દઈશું પછી દાળ ડૂબે એટલું પાણી ઉમેરી ત્રણથી ચાર કલાક માટે પલાળી દઈશું તો લગભગ ચાર કલાક પછી તમે જોઈ શકો છો દાળ પલળીને એકદમ સરસ ફૂલી ગઈ છે તો આ દાળમાંથી વધારાનું પાણી કાઢી આપણે બધી જ દાળને એક વખત સારી રીતે ધોઈ લઈશું પછી મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ થોડીક દાળને આપણે મિક્સર જારમાં લઈ લઈશું સાથે જ મેં અહીં દસ મિનિટ પહેલાં વન ફોર કપ જેટલા પૌવાને ધોઈને પલાળી દીધા હતા તો તે પણ ઉમેરી દઈશું પછી તેમાં વન ફોર કપ જેટલું ખાટું દહીં લીધું છે તે ઉમેરીશું આ રીતે દહીં ઉમેરવાથી બેટરમાં આઠો એકદમ ઝડપથી આવે છે પછી તેમાં થોડુંક પાણી ઉમેરી આપણે સારી રીતે બધું પીસી લઈશું તો મેં અહીં લોચા માટેનો એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે હવે આ બેટરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું હવે બાકીની જે દાળ છે તેને પણ આપણે પીસી લઈશું પછી તેમાં બે ચમચી એટલું દહીં નાખીશું સાથે જ વન ફોર કપ જેટલું પાણી નાખી આ દાળને પણ આપણે પીસી લઈશું તો અહીં બધી જ ચણાની દાળ વટાઈ ગઈ છે અને બધું સારી રીતે મિક્સ કરી દીધું છે બેટરની થિકનેસ તમારે આ રીતની રાખવાની વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં હવે આમાં ઢાંકણું ઢાંકીને આપણે પાંચ થી છ કલાક માટે કોઈ પણ ગરમ જગ્યાએ આઠો લાવવા માટે મૂકી દઈશું તો અહીં સાત કલાક પછી તમે જોઈ શકો છો આપણા બેટરમાં એકદમ સરસ આઠો આવી ગયો છે હવે સુરતી લોચો બનાવવા માટે આમાંથી થોડોક બેટર આપણે બીજા બાઉલમાં લઈ લઈશું તો આપણે આ ખીરામાંથી એક કપ જેટલું ખીરું લઈશું આ રીતે પરફેક્ટ માપથી પાણી ઉમેરશો તો તમારો લોચો એકદમ બહારવાળા જેવો સોફ્ટ બનશે સાથે જ તેમાં દોર કપ જેટલું પાણી ઉમેરીશું તમે જે કપથી ખીરું લીધું હોય તે જ કપથી પાણી ઉમેરવાનું લોચા માટેનું ખીરું આ રીતનું પાત્રો જ રાખવાનું

એકદમ પાતળો છે લોચા માટેનું બેટર આ રીતનું પાત્રુ જ રાખવાનું એટલે લોચો લાંબા સમય સુધી સોફ્ટ રહેશે હવે જે પ્લેટમાં લોચો થવા માટે મૂકવાનો હોય તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈશું તો લોચો બનાવવા માટે મેં પહેલેથી ધોકડિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું પછી આપણે લોચાના બેટરમાં એક ચમચેટલો ઈનો ઉમેરીશું અને તેને એક જ દિશામાં સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો ઈનો ઉમેર્યા પછી આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે ઈનો ઉમેર્યા પછી તરત જ લોચાને તમારે થવા માટે મૂકી દેવાનું તેલ લગાવેલી પ્લેટને ઢોકળિયામાં મૂકી આપણે તેમાં થોડુંક લોચાનું બેટર ઉમેરીશું અને ઢાંકણું ઢાંકીને હાઈ ફ્લેમ પર દસ થી પંદર મિનિટ માટે થવા દઈએ તો બાર થી પંદર મિનિટ પછી લોચાને ચેક કરી લઈશું તો ટૂથપીક ની મદદ થી લોચો કે સમજવું કે આપણો લોચો એકદમ સરસ બની ગયો છે તો આ પ્લેટ ને આપડે બાર કાઢી લઈશું જ રીતે આપણે લોચા ની બીજી પ્લેટ પણ થવા માટે મૂકી દઈશું તો લોચાને ગરમા ગરમ સૌ કરવા માટે આ રીતે ટમેટા ની મદદ થી કાઢી લઈશું આ જે પહેલી પ્લેટ થઈ છે તેમાંથી આપણે થોડોક લોચો સાઈડમાં કાઢી લઈશું લોચાની બીજી પ્લેટ થઈ છે ત્યાં સુધી આપણે તેની સાથે સૌ થતી ટેસ્ટી ગ્રીન ચટણી બનાવી લઈએ તો નાનો મિક્સર જાર લઈ તેમાં એક કપ જેટલા લીલા ધાણા નાખીશું સાથે જ તેમાં બે નંગ લીલા મરચા અને એક ઇંચ આદુનો ટુકડો નાખીશું પછી બે ચમચી સિંગદાના પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું એક લીંબુનો રસ અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને જે લોચાની પહેલી પ્લેટ બનાવીએ તેમાંથી બે મોટી ચમચી જેટલો લોચાનો ભૂકો ઉમેરીશું હવે વન ફોર કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી સારી રીતે પીસી લઈશું તો એકદમ ટેસ્ટી ચટાકેદાર લોચાની ચટણી બનીને બિલકુલ તૈયાર છે તેને આપણે બાઉલમાં કાઢી લઈશું તો અહી બીજી લોચાની પ્લેટ થવા માટે મૂકી હતી તે પણ એકદમ સરસ થઈ ગઈ છે તો આપણે લોચા ને ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરીશું તો લોચા ને કાઢી અને તમે જોઈ શકો છો લોચો એકદમ સરસ બહાર જેવો એટલો જ ટેસ્ટી છે પછી તેની ઉપર થોડુંક સિંગ તેલ નાખીશું અને થોડોક લોચાનો મસાલો છાંટીસુ તેલ ની જગ્યાએ તમે બટર પણ નાખી શકો છો સાથે ઉપર થી થોડીક જીની સેવ નાખીશું હવે ગરમા ગરમ લોચા ને આપણે બનાવેલી ગ્રીન ચટની સાથે કરીશું તો જ ખાવાનું મન થઈ જાય એવો ફેમસ ટેસ્ટી સુરતી બિલકુલ તૈયાર છે તમે એક વખત આ રીતે સુરતી લોચાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જણાવજો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને કરજો થેન્ક્સ ફોર વોચિંગ